હેલો ફ્રેન્ડ લિપીલિંગ અબમાં આપ સર્વનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન એમાં આપણે અભ્યાસ કરવાના છે બારમું ચેપ્ટર વિદ્યુત બારમા ચેપ્ટરની અંદર આપણે શરૂઆત કરીએ તો શરૂઆતના પોઈન્ટ પ્રસ્તાવના અને વિદ્યુત પ્રવાહ વિશે અભ્યાસ કરવાના છે તો વિદ્યુત આપણે બધા જાણતા જોઈએ છીએ કે ઘરની અંદર લાઈટ પંખા ચાલુ હોય તમે સ્વિચ ચાલુ કરો છો અને વિદ્યુત પ્રવાહ ત્યાં પસાર થાય ને પંખો ચાલુ થાય છે તો એના વિશે આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ કે વિદ્યુત પ્રવાહ શું છે એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહન પામે છે કોણ 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 વહન વહન કરે છે એનું નથી કરી શકતું એનો અટકાવે છે કોણ અવરોધ ઊભો કરે છે આ દરેક વિષય આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છીએ તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી તો સૌપ્રથમ જો એવો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ભાર વિશે નોંધ લખો શું વિદ્યુત ભાર શું છે તો કોઈ પણ વાહક તાર જ્યારે વિદ્યુત પ્રવાહ વહન કરે છે એ વહન માટે જવાબદાર છે ઇલેક્ટ્રોન આમ તો એની અંદર બે પ્રકારના ધન અને ઋણ ભાર જોવા મળે એ જે ધન અને ઋણ ભાર જોવા મળે છે એ જ વિદ્યુત ભાર છે એટલે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનનું વહન છે એટલે કે વિદ્યુત ભારનું વહન થાય છે વિદ્યુત ભારના વહનથી થી વિદ્યુત પ્રવાહ વહન પામે છે ગુણધર્મ છે વિદ્યુત ભારો બે પ્રકારના હોય છે હમણાં જ આપણે વાત કરી કે એક ધન વિદ્યુત ભાર હોય ને એક બીજો છે તે ઋણ વિદ્યુત ભાર હોય રૂઢિગત રીતે સિલ્ક ના કપડા પર સિલ્ક નું હોય કાપડ છે એ સિલ્કના કપડા સાથે જો કાચનો સળિયો ઘસવામાં આવે તો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે સિલ્કનું કપડું કાચનો સળિયો ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થાય પણ ઊનનું કપડું હોય અને એની સાથે જો પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે તો ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે છે પ્રોટોનની સંજ્ઞા તમને બધાને ખ્યાલ છે હવે ઘણી બધી વખત આપણે ભણી ગયા છીએ કે પ્રોટોનની સંજ્ઞા છે તે p+ વડે દર્શાવી શકીએ છીએ અને ઇલેક્ટ્રોનની સંખ્યાને e- વડે દર્શાવી શકીએ છીએ તો પ્રોટોન ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ધરાવે છે મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો ધન વિદ્યુત ભારનું જેટલું મૂલ્ય છે એટલું જ ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય છે તો બંને કેવા છે તો કે સમાન છે મૂલ્યની દ્રષ્ટિએ જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ગુમાવે તો ધન વિદ્યુત ભારિત બને અને જો ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુત ભારિત બને આવું તો આપણે જ્યારે સૌ પ્રથમ શરૂઆત કરી હતી એમાં આપણે જોયું કેવી રીતે ઇલેક્ટ્રોન મેળવે કોણ મેળવે કેવી રીતે ઇલેક્ટ્રોન ગુમાવે કોણ ગુમાવે એનાથી શું થાય એ બધા સંયોજનો આપણે શીખી ગયા હતા એવી જ રીતે અહીંયા આપણને ખબર છે કે જો ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન મેળવે છે તો ઋણ વિદ્યુત ભારિત બને છે વિજાતીય વિદ્યુત ભારો વિજાતીય વિદ્યુત ભારો એટલે શું તો કે જો પ્લસ હોય તો એની સાથે પ્લસ તો આ બંને વચ્ચે હંમેશા અપાકર્ષણ માતું હોય છે શું થાય આકર્ષણ થતું હોય છે તો વિજાતીય વિદ્યુત બારો એકબીજાને આકર્ષે છે ધન અને ઋણ આ વિજાતીય કહેવાય અને સજાતીય એટલે કે ઋણ ઋણ અને ધન ધન એવા વિદ્યુત ભાર હોય એ એકબીજાને અપાકર્ષે છે એકબીજાને અપાકર્ષે દૂર ભાગે છે વિદ્યુત ભારનો એસાઈ એકમ શું તો કે કુલમ છે કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે તો કે શિવ વડે દર્શાવવામાં આવે છે કુલમની સંજ્ઞા શું છે શ્રી છે આની આપણે જરૂરિયાત પડશે એટલે યાદ રાખવાનું છે વિદ્યુત ભારનો એસાય એકમ કુલમ છે જેને સિંહ વડે દર્શાવવામાં આવે છે એક ઇલેક્ટ્રોન કેટલું મૂલ્ય ધરાવે આપણે એમ કીધું કે બંનેના મૂલ્યો છે એ કેવા છે સમાન હા સમાન છે તો એક ઇલેક્ટ્રોન છે આટલો જ ધન વિદ્યુત બાર ધરાવે છે એટલે અહીંયા લખ્યું છે એક પ્રોટોન છે એટલો જ ધન વિદ્યુત બાર ધરાવે છે તો અહીં આપણે જોયું કે ઇલેક્ટ્રોનનું જેટલું મૂલ્ય છે એટલું જ પ્રોટોન નું કીધું છે તો આ મૂલ્ય પણ આપણે જોઈએ કે મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું તેના સંદર્ભમાં સુવાહક અને અવાહક પદાર્થો સમજાવો હમણાં જ આપણે ચર્ચા કરી કે આપણા ચેપ્ટરમાં આવી જ કોઈ વસ્તુ ભણવાના છે કે કોણ ઇલેક્ટ્રોનનું વહન કરે છે એટલે કે કોણ સુવાહક બને છે કોણ ઇલેક્ટ્રોનનું વહન નથી કરી શકતા તો એ અવાહક બને છે તો ઇલેક્ટ્રોનનું વહન ક્યારે થાય ઇલેક્ટ્રોન કોઈનામાં હોય કે નહીં શું છે તો કે વિશ્વની અંદર તમે કોઈ પણ વસ્તુ લ્યો દરેક વસ્તુ કંઈક ને કંઈક તત્વથી બનેલી છે એ તત્વ એટલે શું તો કે તમે બધા જાણો છો એવી તમને કેટલીક ધાતુઓના નામ આવડે છે તમને કેટલીક અધાતુઓના નામ આવડે છે તમને કેટલીક અર્ધ ધાતુઓના નામ આવડે છે આ બધા જ તત્વોથી કંઈક ને કંઈક આ વસ્તુ જ બનેલી છે તો એનો મતલબ એમ થયો કે આપણે એને પરમાણુ ક્રમાંક પ્રમાણે હા એનો મતલબ એમ થયો કે પરમાણુ ક્રમાંક છે એટલા જ એમાં પ્રોટોન છે એટલા જ એમાં ઇલેક્ટ્રોન છે હા હવે આપણે પાછા વિદ્યુત પર આવી ગયા તો શું થયું તો કે એનો મતલબ એવો થયો કે એની અંદર પ્રોટોન છે એની અંદર ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોન તો દરેક વસ્તુમાં છે

તો શું થશે તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે કોઈક છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે ધરાવે ને તો જો એવો મુક્ત ઇલેક્ટ્રોન હશે તો શું થશે તો કે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરશે જો મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરશે મતલબ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો મતલબ કે વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થાય છે એમ કહી શકે તો વિદ્યુત પ્રવાહનું વહન થયું વિદ્યુત પ્રવાહનું વહન થાય તો એને કહેવાય સુવાહક ધારો કે લાકડું છે લાકડાની અંદર પણ ઇલેક્ટ્રોન છે પણ કોઈ મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતો નથી એટલે એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઓકે ખ્યાલ આવી ગયો ઇલેક્ટ્રોન નું વહન થાય તો શું વાહક ઇલેક્ટ્રોન નું વહન ન થાય તો અવાહક ઇલેક્ટ્રોન કોનામાં હોય બધી જ જગ્યાએ ઇલેક્ટ્રોન હોય પણ મુક્ત અવસ્થામાં છે કે નહીં એ આપણે જોવું

પણ ક્યાં છે તો કે ન્યુક્લિયસ માં કેન્દ્રમાં બંધાયેલા હોય છે જ્યારે ઇલેક્ટ્રોન છે તે તેની આસપાસ પરિભ્રમણો કરતા હોય છે બરાબર પરિક્રમણ કરતા હોય ફરતા હોય છે કક્ષાઓમાં ઘૂમતા હોય છે ધાત્વીય દ્રવ્યોના પરમાણુમાં સંયોજન ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ધરાવે છે અને ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર

જે ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં અને કેન્દ્રની અંદર પ્રોટોન છે બંને વચ્ચેનું આકર્ષણ હોય બરાબર પણ તમે ઉપરથી નીચે તરફ જાઓ સમૂહમાં તો કક્ષા વધતી જાય કક્ષા વધતી જાય તો છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે કેન્દ્ર સાથેના પ્રોટોન સાથે આકર્ષણ કેવું ધરાવે ઓછું ધરાવે છે તો અહીંયા એ ઓછું આકર્ષણ ધરાવે છે એટલે ગુમાવવાનો થાય તો નજીકની કક્ષા હશે ધારો કે આપણે ઉદાહરણ લઈએ મેગ્નેશિયમ નું બરાબર છે તો મેગ્નેશિયમ નું ઉદાહરણ લઈએ આ કેન્દ્ર છે આ ફરતે કક્ષા છે છે અંદર ઇલેક્ટ્રોન સમાય બીજી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન સમાય છે ઓકે આઠ અને બે ઇલેક્ટ્રોન સમાઈ ગયા હવે શું થાય છે તો કે કક્ષાની અંદર રહેલા પ્રોટોન છે એ તો આની સાથે આકર્ષણમાં છે જ પણ આની સાથેનું આકર્ષણ છે થોડું ઓછું હોય કેમ તો કે પહેલી કક્ષા તો નજીક છે જાય ધાતુના બંધારણ વખતે સંયોજકતા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન તેના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે પિતૃ પરમાણુ એટલે જે મેગ્નેશિયમ હોય એ મેગ્નેશિયમમાંથી આ બે ઇલેક્ટ્રોન ધારો કે મુક્ત થયા તો પિતૃ એટલે આ મેગ્નેશિયમનું બંધારણ કહેવાય એમાંથી એ મુક્ત થાય છૂટા થાય છે અને ધાતુમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે મુક્ત ઇલેક્ટ્રોન દ્રવ્યની અંદર ગતિ કરે છે પરંતુ દ્રવ્ય છોડીને બહાર નીકળી શકતા નથી કારણ કે આમ કરવા માટે તેમની પાસે પૂરતી ઊર્જા હોતી નથી જેને પૂરતી ઉર્જા મળશે તો તો જતા રહેશે પણ એની પાસે પૂરતી ઉર્જા ન હોય એટલે મેગ્નેશિયમ તો જળવાઈ રહીએ માત્ર કક્ષામાંથી દૂર થતો હોય છે વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે જે પદાર્થોમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તે પદાર્થોનો તે પદાર્થ છે એ વિદ્યુત પ્રવાહનું વહન સારી રીતે કરી શકે તેમને સુવાહક પદાર્થો કહે છે એટલે મુક્ત ઇલેક્ટ્રોનનું વહન થાય તો સુવાહક કહે છે દાખલા તરીકે ચાંદી છે તાંબુ છે એલ્યુમિનિયમ છે જેવી ધાતુઓ છે કેવા હોય છે સુવાહક હોય છે જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય ઓછા હોય એમ બી કહી શકીએ અથવા તો ગેરહાજર હોય તો તે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી જો વિદ્યુત પ્રવાહનું વહન ન કરી શકતા હોય તો એમને શું કહેવાય અવાહક કહે છે ઉદાહરણ તરીકે રબર છે રબરને આપણે બે આપીએ તો રબરમાંથી વિદ્યુત પ્રવાહ વહન થાય નહીં પ્લાસ્ટિક છે કાચ છે 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 આ બધા જ કેવા હોય હોય અવાહક ખાસ રાખવા જેવી બાબત ધાત્વિક સુવાહકોમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે જે ધાતુ હોય ને સુવાહક હોય હમણાં જ આપણે જોયું જોઈએ ઉપર કોણ છે અહિયાં તો કે ચાંદી છે ધાતુ છે ધાતુ કહેવાય એલ્યુમિનિયમ છતાં કોઈ પણ આડછેદમાંથી વિદ્યુત ભારની ચોખ્ખી ગતિ એટલે કે આ ઇલેક્ટ્રોનની વાત કરે છે ચોખ્ખી ગતિ ન થતી હોવાથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી એનો મતલબ એમ કે લોખંડનો સળિયો હોય ધાતુ છે એ ધાતુને આપણે અહીંયા લાવ્યા છીએ કરંટ લાગતો નથી લાગે કરંટ નથી નથી લાગતો લાગતો શું કામ કારણ કે એના ઇલેક્ટ્રોન તો છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે પણ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી એમાંથી એટલે કોઈ ધાતુ એમનું સપાટી પર પડેલી છે અને કોઈ વિદ્યુત પ્રવાહ સાથે બેટરી સાથે જોડેલી નથી તો એમાંથી વિદ્યુત પ્રવાહ વહન થશે નહીં જ્યારે પદાર્થના બે છેડાઓ સાથે વિદ્યુત કોષ એટલે કે બેટરી જોડવામાં આવે અથવા તો પ્લગ જોડવામાં આવે આપણે જે પેલો પિન હોય પ્લગ એ પિન જોડવામાં આવે કે બેટરી જોડવામાં આવે ત્યારે સુવાહક પદાર્થના જે મુક્ત ઇલેક્ટ્રોનની કોઈ પણ એક દિશામાં ચોખ્ખી ગતિ થાય અહીંયા અસ્તવ્યસ્ત ગતિ થાય છે કેવી થાય છે અસ્તવ્યસ્ત ગતિ અને અહીંયા શું થયું તો કે ચોક્કસ એક દિશામાં ગતિ થાય બધા જ આમ જાય છે તો આમ જ જાય છે

એટલે વિદ્યુત પરિપથ બંધ કરવો હોય તે કળ કાઢી નાખવાની એ કળ થી સ્વિચ જેવું કામ કરે તમે કળ કાઢી નાખી એટલે ધાતુ વચ્ચેથી નીકળી ગયો વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં ફરીથી તમને એમ લાગે છે કે હવે મારે વિદ્યુત પ્રવાહ વહન કરવો છે પેલું જે અવાહક પડ છે પકડીને એ કળ ચડાવી દેશો એટલે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ થઈ જાય છે તો કળ એક સ્વિચ છે એટલે શું તો કે કળ એ વિદ્યુત કોષ અને પરિપથના બીજા વિદ્યુત ઘટકો એ મીટર જોડેલું હોય કે કોઈ અવરોધ જોડેલો હોય લેમ્પ જોડેલો હોય કોઈ સાથે જોડેલો હોય એ બધા વિદ્યુત ઘટકોને બેટરી સાથે વાહક કડી જોડાણ પૂરું પાડે છે એટલે કે વાહકતા થઈ શકે એના માટે એક જોડાણ પૂરું છે એવો એક ઘટક છે જેને કળ અથવા તો સ્વિચ કહે છે વિદ્યુત પરિપથ એટલે શું તો હમણાં જ વાત કરી એ મીટર છે કળ છે બેટરી છે

જે લાંબો લીટો હોય એ ધન હોય નાનો લીટો હોય એ ઋણ હોય અહીંયા આપણે જોડી દઈએ પ્લસ છેડો છેડો આપણે કળ જોડી દઈએ આ ટપકું છે એનો મતલબ એમ થાય કે કળ ત્યાં જોડેલી છે હવે ધન છેડો આ છે આ ઋણ છેડો છે વિદ્યુત પ્રવાહ ધન થી ઋણ તરફ જાય એને રેવાજિક વિદ્યુત પ્રવાહ કહેવાય બરોબર છે ધન છેડા થી ઋણ છેડા તરફ આ અવરોધ છે

આપણે રેવાજિક વિદ્યુત પ્રવાહ દર્શાવીએ છીએ ધન થી ઋણ તરફ દર્શાવીએ છીએ પણ ઇલેક્ટ્રોન ની ગતિ ની દિશા કઈ હોય તો હંમેશા ઋણ થી ધન તરફ ની હોય કોની ઇલેક્ટ્રોન ની ગતિ ની દિશા હંમેશા ઋણ થી ધન તરફ હોય છે રેવાજિક વિદ્યુત પ્રવાહ ની દિશા હંમેશા ધન થી ઋણ તરફ હોય છે ઓકે તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ ને વ્યક્ત કરવાનું છે ઇલેક્ટ્રોન નો પ્રવાહ અને રૈવાધિક વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ સમજાવવાનો છે શું તફાવત છે તો વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં આડછેદ આડછેદ એટલે તો કે ધારો કે કોઈ તાર લીધો છે તો આ તાર છે આ તારને આપણે આડછેદ કીધો બરાબર છે આ આડછેદમાંથી એક સેકન્ડની અંદર એકમ સમય એટલે એક સેકન્ડ तो एक सेकंड एसीसी એક સેકન્ડ ની અંદર જો આમાંથી વિદ્યુત ભારનો ચોખ્ખો જતો વિદ્યુત ભારની ની સંજ્ઞા છે ક્યુ એનો એસ એકમ કુલમ આપણે જોઈ ગયા હતા બરાબર છે પણ વિદ્યુત ભારની સંજ્ઞા છે ક્યુ તો એકમ સમયમાં કોઈ વાહક તારના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત ભાર ક્યુ ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ આય કહે છે નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વાહનને

કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે તો ઇલેક્ટ્રોન જવાબદાર છે તો 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 ઇલેક્ટ્રોન ગતિ કરે વિદ્યુત પ્રવાહનું વહન થાય પણ શોધ થઈ જમાનાની વાત છે ત્યારે એના માટે અત્યારે પણ આ જૂની સિસ્ટમ ચલાવવામાં આવે છે જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવતી હતી જેને રેવાદિક વિદ્યુત પ્રવાહ કહે છે ઇલેક્ટ્રોનની શોધ થયા પછી પણ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા જ હજુ પણ તેજ છે જે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં છે આ વાક્ય ખાસ યાદ રાખવાનું છે રેવાજિક વિદ્યુત પ્રવાહ છે ઇલેક્ટ્રોનનું વહન તો આમ થાય આ માઇનસ 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 આ રીતે દર્શાવ્યું છે રેવાજિક વિદ્યુત પ્રવાહ તો કે એની વિરુદ્ધ દિશામાં હોય અથવા તો એમ કહી શકે કે રેવાજિક વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનના વહનની દિશા હોય

આપણે જે પરિપથ દોર્યો હતો એ પણ જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણે પણ કઈ દર્શાવી છે ઋણ ઇલેક્ટ્રોન ના વહન ની વાત કરીએ ઇલેક્ટ્રોન ની ગતિ ની વાત કરીએ કઈ દિશામાં તો કે ઋણથી ધન તરફ થતી હોય છે ત્યાર પછી આગળ વધીએ વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખવાનું છે હમણાં આપણે જોઈ ગયા આઈ બરાબર ક્યુબાયટી તેનો એકમ વ્યાખ્યાયિત કરવાનો છે એટલે કે એકમ વ્યાખ્યાયિત કરવાની વાત આવે ત્યારે એકમની વ્યાખ્યા લખવી ઓકે વાહકના કોઈ પણ આઠ છેદમાંથી ટી સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો ક્યુ હોય તો તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ક્યુ બાય ટી થશે એ આપણે જોઈ ગયા વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ છે વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ અને સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે તેથી આપણે જો આને વ્યાખ્યાય કરવું હોય તો વિદ્યુત ભાર નો એકમ કુલમ અને સમયનો સમય એકમ સેકન્ડ એટલે કુલમ પર સેકન્ડ થાય તો એટલા માટે લખ્યો લખ્યો હોય કે વ્યવસ્થિત માટેનો છે ખબર પડે પણ આપણે જ્યારે લખીએ ત્યારે માત્ર એસ જ લખશું કુલમ પર સેકન્ડ પરંતુ વિદ્યુત પ્રવાહનો નો એસાઈ એકમ એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદ પરથી એમ્પિયર છે ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્ર મારી એમ્પિયરના માનમાં આ એકમ રાખવામાં આવ્યો છે આમ સમીકરણ પરથી હવે જો આય બરાબર ક્યુબાયટી હોય ત્રણેયનો એસા એકમ મૂકીએ આપણે તો વિદ્યુત પ્રવાહનો એસ એકમ એમ્પિયર જેની સંજ્ઞા કેપિટલ એ તો એ બરાબર વિદ્યુત ના છેદમાં સેકન્ડ હવે એમ્પિયરને વ્યાખ્યાયિત કરવું હોય તો શું કરી શકીએ તો બધાની આગળ એક એક મૂકી દ્યો શું કર્યું એક એક મૂકી દીધું અહીંથી શરૂઆત કરવાની એકમ સમયમાં વાહક પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો જો એક કુલમ હોય તો વાહક તારમાં ત્રણેય નો એસાય એકમો આઈ બરાબર એટલે કે વિદ્યુત પ્રવાહનો નો એકમ એમ્પિયર વિદ્યુત ભારનો એસાય એકમ કુલમ અને સમયનો નો એકમ સેકન્ડ બધાની આગળ શું કરી દીધો આપણે એક એક મૂકી દીધો હવે અહીંથી શરૂઆત કરી

તો વિદ્યુત પ્રવાહના નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે એક મિલી એમ્પિયર બરાબર દસની માઇનસ ત્રણ ઘાત એમ્પિયર અને એક માઇક્રો એમ્પિયર બરાબર દસની માઇનસ છ ઘાત એમ્પિયર આ મૂલ્યો યાદ રાખવાના છે કોઈક વખત દાખલાની અંદર જો અલગ મૂલ્યો હોય તો તમારે આને ફેરવવા પડે એમ્પિયરમાં ફેરવવા પડે તો એ ફેરવવા માટે આ મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર જેના મૂલ્ય એમ્પિયરમાં શું થાય એ આપેલા છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે

એ મીટર ખૂબ નાના અવરોધો વાળું સાધન છે નો અવરોધ ખૂબ ઓછો હોય જે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ માપવાનો હોય તે પરિપથમાં હંમેશા શ્રેણીમાં શ્રેણીમાં એટલે એક લાઈનમાં જોડવામાં આવે હવે ઈક શું એક લાઈન તો કે આપણા ઘરની અંદર આપણે જ્યારે દિવાળીનો તહેવાર આવતો હોય ને સ્વિચ બોર્ડ અંદર પિન લગાડીને અને એની સાથે એક સિરીઝ જોડેલી છે તમે જોયું હશે એ સિરીઝમાં એક સ્વીચ ચાલુ કરે એટલે બધા જ લેમ્પ નાના મોટા નાના મોટા બધા જ ચાલુ થાય ધારો કે ક્યાંક એવું બને કે આપણે કોઈ વચ્ચેથી એક લેમ્પ નો વાયર કાપી નાખીએ ચાલુ માની બંધ કરીને એક વાયર કાપી નાખીએ વચ્ચેથી શું થશે આખી જ સિરીઝ બંધ થઈ જશે શું કામ બંધ થઈ જશે કારણ કે એકબીજા શ્રેણીમાં જોડેલા છે કેવા જોડેલા છે શ્રેણીમાં એક લાઈનમાં જોડેલા છે જ્યારે આપણા ઘરની વાત કરીએ તો આપણા ઘરની અંદર લાઈટ હોય કોમ્પ્યુટર હોય ટીવી હોય પંખો હોય શું એક જ બધું ચાલુ થઈ જાય છે ના તો એ સમાંતર જોડાણ કહેવાય કેવું કહેવાય સમાંતર જોડાણ કહેવાય અને જો એક જ સ્વીચમાં બધું ચાલુ થતું હોય ને તો એક જ લાઈનમાં જોડેલા કહેવાય તો એને શ્રેણી જોડાણ કહેવાય એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ પણ આ તો શબ્દ આવ્યો એટલે તમને ખ્યાલ આવે કે શ્રેણીમાં એટલે એક લાઈનમાં સિરીઝમાં જોડાયેલા હોય છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન એક પોઈન્ટ છ માઇનસ ઓગણીસ ઘાત કુલમ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે માઇનસ એક પોઈન્ટ છ માઇનસ ઘાત કુલમ એ જો એક ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો માઇનસ એક કુલમ એ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો એક કુલમ વિદ્યુત ઓગણીસ ઘાત માઇનસ 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 પ્લસ હવે આ પોઈન્ટ દૂર કરીએ અથવા તો સાદરૂપ આપીએ તો આપણને કંઈક અવ મૂલ્ય મળે છે છ પોઈન્ટ ની અઢાર ઘાત આ મૂલ્ય યાદ રાખવાનું છે

એ છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની અઢાર ઘાત ઇલેક્ટ્રોન ના વિદ્યુત ભાર ને સમતુલ્ય છે એટલે કે એના જેટલો છે આ બરોબર જ થયું ને અહીંયા આપણે લખીએ તો એક કુલમ વિદ્યુત ભાર બરોબર છે કેટલી ઇલેક્ટ્રોન ની સંખ્યા આવી તો કે આટલી તો એના બરાબર છે સમતુલ્ય છે તો સમતુલ્ય છે તો એમ કહી શકીએ છીએ ચલો એક એક્ઝામ્પલ જોઈએ તો કોઈ વિદ્યુત બલ્બ ફિલામેન્ટ તમે બધા એ બલ્બ જોયો હશે જૂનો જમાનો બરોબર એટલે પીળો લેમ્પ આવે ને એકદમ પારદર્શક કાચ જેવો હોય એની અંદર તમે વચ્ચે જોયો હશે ફિલામેન્ટ આમ તાર હશે જે લાઈટ ચાલુ કરે ને એટલે ગરમ થાય ગરમ થવાને કારણે આપણને પ્રકાશ આપે તો એ જે છે ને એને ફિલામેન્ટ કહેવાય એ ફિલામેન્ટમાંથી માંથી પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ જો પોઈન્ટ પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે આપણે પેલા લખવાનું આઈ બરાબર જીરો પોઈન્ટ પાંચ એમ્પિયર જીરો પોઈન્ટ પાંચ એમ્પિયર બરાબર છે જીરો પોઈન્ટ પાંચ લખવાનું છે એટલે આપણને સમય આપેલો છે મિનિટ મિનિટ મિનિટમાં આપેલું છે એટલે આપણે એને ફેરવવું પડશે સેકન્ડમાં તો શું કરશું તો કે એક મિનિટની સાઈઠ સેકન્ડ તો દસ મિનિટની કેટલી તો દસ ગુણ્યા સાઈઠ એટલે થઈ ગયા છસો છ ગુણ્યા એક ને છસો બરોબર છે છસો આ છે સમય સમય નોકરી શોધવાનો છે તો આપણી પાસે સૂત્ર છે આય બરાબર ક્યુ બાય ટી વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત બાર છેદમાં સમય આ શોધવાનું એને આ બાજુ લઈ જઈએ છીએ એટલે ક્યુ બરાબર આઈ થશે આ ભાગાકારમાં જે આ બાજુ આવશે તો ગુણાકારમાં આપણે એમાં કિંમત મૂકીએ તો આપણને ક્યુ બરાબર આઈ ની કિંમત આપેલી છે ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા આપણને ટી ની કિંમત આપેલી છે છસો ક્યુ બરાબર પાંચ ગુણ્યા છસો છેદમાં પોઈન્ટ પોઈન્ટ છે વિદ્યુત બાર વિદ્યુત બાર નો એસાયમ કુલમ સંજ્ઞા મૂકી દ્યો તો આપણને ત્રણસો કુલમ વિદ્યુત બાર મળે છે આ આપણો પહેલો દાખલો છે અહીંયા સુધી આપ સર્વોને બધી જ સમજ પડી ગઈ હશે રીપી લર્નિંગ અપ સાથે જોડાયેલા રહો નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી પણ આગળ અભ્યાસ કરીશું થેન્ક યુ